આજે આપણે સ્ટડી કરવાની છે સીએનજી, એલપીજી અને એલએનજી, એના કેરેક્ટરિસ્ટિક કેટલા છે, કયા છે અને એના યુઝીસ ક્યાં થાય છે. ફર્સ્ટ વન છે સીએનજી. રાઈટ નાઉ આપણે જોઈએ તો વધારે પડતી ગાડી આપણે એમ કહે કે સીએનજી કરાવી નાખેલી છે. ઓકે, તો શું કામ કે સીએનજી છે એ વાતાવરણ માટે અનુકૂળ છે. પ્લસ તમે ગાડી સીએનજી કરાવી નાખશો તો એટલી સાયલેન્ટ જ રહેશે, એટલે એટલું બધું કાંઈ અવાજ થઈ જશે, નોઇઝ પોલ્યુશન થઈ જશે, એર પોલ્યુશન થઈ જશે એવા કાંઈ ચાન્સીસ નથી. કારણ કે એના અંતર જે આંતરિક દહનની જે પ્રોસેસ ચાલતી હોય બરાબર હોય છે, એટલા માટે હાઈ લેવલના જે મેટ્રો સિટી છે એમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે જે બસ ચાલતી હોય છે, ઓકે, એની લિમિટ હોય કે ભાઈ બસ છે એ 150 કિલોમીટરથી વધારે નથી ચાલતી, ઓકે, તો એની એટલી કેપેસિટીવાળા જે છે તેમાં સીએનજી બરાબર રહેશે. પછી કાર છે, ઓકે, તો એમાં પણ 150-200 કિલોમીટર જેટલું થાય એટલે ફરીથી ફ્યુલ રિફિલિંગ કરવાની જરૂર પડે છે. ઓકે, એટલે આવા વાહનો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે. સીએનજીના વપરાશ કે એનો ઉપયોગ છે ડે બાય ડે વધી રહ્યો છે એ આપણે જાણીએ છીએ. ટૂંક સમયમાં જ ઇન્ડિયા છે સીએનજી એન્જિન બજારમાં મૂકશે. ઓકે, યુરો કરીને છે, હાઇડ્રોકાર્બન અને વધારે પડતા બાષ્પનું મિશ્રણ હોય છે નેચરલ ગેસ સીએનજીમાં. મુખ્યત્વે મેઇન જે કમ્પોઝિશન હોય મિથેનનું હોય, એમાં 80-90% જેટલું હોય છે. નેચરલ ગેસને ઓટોમોબાઈલ વાહનોમાં વાપરવા માટે યુઝ કરવામાં આવે છે. ઓકે, હવે એની પ્રોપર્ટીઝ જોઈએ તો ક્લીન છે અને ચીપ પડે છે. આની અંદર લેડનું કન્ટેન નથી હોતું, પછી સ્મેલ કોઈ નથી, કલર નથી, પછી પોઈઝનવાળી ઇફેક્ટ નથી. હવા કરતાં પણ લાઇટ વેઇટેડ છે, લિક્વિડમાં નથી, ગેસિયસ ફોર્મમાં જ હોય છે. હવાની કમ્પેરમાં કરીએ તો એની ડેન્સિટી છે 0.6 જેટલી છે. ઓટો ઇગ્નિશન ટેમ્પરેચર છે 540 જેટલું છે, એટલે ખુદ બખુદી ભડકો ન થઈ જાય ક્યારેય. ઓકે, ફ્લેમની હવામાં એની ફ્લેમ જોઈએ, ઓકે, તો એની 5-15% ચાન્સીસ છે. એ ફ્લેમનું ટેમ્પરેચર છે એ 1800 ડિગ્રી જેટલું હોય. ઓક્ટેન નંબર છે એ 127 છે અને સીટેન નંબર છે આપણે એને 10 કહી શકશું. હવે 1 કિલો સપોઝ ફિલ કર્યો છે મેં સીએનજી, તો એને ઇક્વલ 1.5 લિટર જેટલું પેટ્રોલ અને 1.18 લિટર ડીઝલના ડીઝલ મતલબ વર્કઆઉટ થાય ડીઝલનું એન્જિન, અને જેટલી હીટ ક્રિએટ થાય, જેટલી એનર્જી ક્રિએટ થાય એટલી જ એનર્જી છે એ 1 કિલો સીએનજીથી થાય છે. ઓકે, જ્યારે તમારે પેટ્રોલ છે એ 1.5 લિટર વપરાય જાય, ડીઝલ છે એ પણ 1.18 જેટલું વપરાય જાય, જ્યારે એની સામે સીએનજી છે એ 1 કિલો જ વપરાણું હોય, પણ બેની કેપેસિટી છે એ સરખી હશે. ઓકે, હવે સીએનજીનું પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ કઈ રીતના છે? તો ફર્સ્ટ વન, તો સીએનજીનું ફૂલ નેમ થયું કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેમાં મેઇન કન્ટેન્ટ છે એ મિથેનનું હોય છે. મિથેન મતલબ CH4 અને કાર્બન અને હાઇડ્રોજનની પ્રેઝન્ટ છે, એટલા માટે એને કહેવાશે હાઇડ્રોકાર્બન્સ. ઓકે, હવે મિથેનની ક્વોન્ટિટી છે 80-90% જેટલી હોય છે. એનર્જી ઘનતા ઓછી હોવાથી એને જ્યારે કમ્પ્રેસ મતલબ પ્રેસ કરીને જ્યારે એને આપણે રિફિલ કરાવતા હોય, ફિલિંગ કરાવતા હોઈએ, ત્યારે 200-250 જેટલું એને પ્રેશરાઇઝ કરવું પડે છે, જેથી એને સિલિન્ડરમાં આપણે સ્ટોર કરી શકીએ, જેને આપણે કમ્પ્રેસ નેચરલ ગેસ કહીએ છીએ. અને ઓકે, ટ્રાન્સપોર્ટેશન એનું કઈ રીતના? તો કે જ્યાં એનો પંપ હોય ત્યાં આપણે ફિલ કરાવવા જવું પડે રિફિલિંગ માટે, પણ ત્યાં સુધી કઈ રીતના ટ્રાન્સપોર્ટ થાય છે? તો કે થ્રુ પાઇપલાઇન્સ, પાઇપલાઇનથી ત્યાં પહોંચતો હોય છે. સીએનજી સ્ટોરેજ સિલિન્ડર જેના પર લાદેલા હોય તેવા ટ્રક જે કંઈ આવતા હોય એને કાસ ડેક કહે છે. પછી સેફ્ટી ઇશ્યુની વાત કરીએ એની, આમાં આગ લાગવાની પોસિબિલિટી છે બહુ જ ઓછી હોય, કારણ કે એનું ઓટો ઇગ્નિશન ટેમ્પરેચર છે બહુ વધારે છે, એટલા માટે. ઓકે, અકસ્માતનો ભોગ બને કે ઇક્વિપમેન્ટ ફેલ થાય ત્યારે પરિસ્થિતિ ઊભી થતી હોય, પણ
પણ જ્યારે આમ કોઈ ફ્યુલ છે એ લીક થઈ જાય, ઓકે, અધરવાઇઝ આપણે ફ્યુલની ટાંકી છે એ લીક થઈ જાય ત્યારે આવા ચાન્સીસ રહેતા હોય છે કે ધડાકો થઈ જવાની કેવી રીતના કોઈ સંભાવના રહે, કે પછી તણખલું થઈ ગયું હોય તો ત્યારે સળગી જાય એવી રીતનામાં. તો એમાં આ વાયુ મતલબ સીએનજી જો ફિલ કરેલું હશે તો આ ચાન્સીસ છે એ બહુ ઓછા થઈ જશે. એનું રીઝન એ છે કારણ કે આ હવા કરતાં પણ લાઇટ વેઇટેડ છે, ઓકે, હવા કરતાંય લાઇટ છે એટલા માટે. ઇન્સ્ટોલેશન ને જ્યારે એનું કરેલું હોય એને મેન્ટેનન્સ આપણે કેરફુલી રહેતા હોઈએ તો આવા કોઈ ચાન્સીસ નથી રહેતા. હવે સીએનજીનો સ્ટોરેજ કઈ રીતના કરવું? તો સીએનજી છે એ મેઇનલી ગેસિયસ ફોર્મમાં હોય છે, એને સ્ટોરેજ કરવા માટે પેટ્રોલ કરતાં ઓછી સ્પેસની રિક્વાયરમેન્ટ જોશે, ઓકે, અને એને જે પ્રેશરથી ફિલ કરવું પડશે એ 212 થી 250 bar જેટલું જોશે. હવે એમાં સિલિન્ડર છે એ 40, 50, 60 લિટરની અલગ અલગ કેપેસિટીવાળા હોય, ઓકે, અને કિલોમાં એ લિટરમાંથી જો કિલોમાં કાઉન્ટ કરીએ તો 8, 9, 10 કિલો સીએનજીનો સ્ટોરેજ થાય છે. હવે એને કમ્પેરમાં જો પેટ્રોલ હશે તો 11.5, 12, 14 લિટર એને બરાબર કહી શકાય. મતલબ 10 કિલો સીએનજી મતલબ 14 લિટર પેટ્રોલનો સંગ્રહ કરી શકાય ને એટલી જ સ્ટોરેજ છે ને. 14 લિટર પેટ્રોલ માટે જેટલી સ્ટોરેજની સ્પેસ જોઈએ ને એટલી 10 કિલો સીએનજીમાં થઈ જશે. વાતાવરણની કન્ડિશન ને ખરેખર ફિલિંગનું પ્રેશર કેટલું છે એના પર સીએનજી કેટલો સ્ટોર થાય એના પર ડિપેન્ડ હોય. પછી સીએનજીને ક્યાંથી પૂરું પાડતો હોય તો ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ડેસ અને ગેસ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ નોઈડા ત્યાંથી ગેસ છે એ પાસ આઉટ થતો હોય. જીટીઆઈ નોઈડા મતલબ મેઇન જે છે ત્યાંથી છે. અહીંયા પાઇપલાઇન નથી પણ અહીંયા સીએનજી પહોંચાડવા માટે શું હોય, ટ્રક હોય, ટ્રકની અંદર સીએનજીની બોટલ્સ બહુ બધી રાખેલી હોય જેને આપણે કહીએ છીએ મોબાઈલ કાસ્કેટ, એનો યુઝ થતો હોય છે. સિલિન્ડરમાં 250 pressure ફિલ કરવામાં આવે છે અને એક પછી એક સીએનજી ફિલિંગ કરવામાં આવતા પછી સિલિન્ડરના પ્રેશરમાં સીએનજીના દબાણમાં ઘટાડો થઈ જતો હોય છે, ઓકે. સ્ટોરેજ પ્રેશર ઘટી જાય તો પછી ફિલિંગ કરતાં વાર લાગે, ઓકે. નેક્સ્ટ છે એન્જિન એમિશન ઓફ સીએનજી એન્જિન, ઓકે. હવે કેટલું પોલ્યુશનને શું ક્રિએટ કરે છે તો કે સીએનજી છે એ એકદમ ક્લીન છે ફ્યુલ છે, એ 70% જેટલો પણ નથી એનાથી ઓછા અમાઉન્ટમાં કાર્બન મોનોક્સાઇડ CO2 નોન મિથેન ઓર્ગેનિક વાયુ 89% ઘટે છે અને નાઇટ્રોજન 87% જેટલો ઘટે છે. હવે આ જે બધા એણે કમ્પેરિઝન કરી ડેટાની એણે કમ્પેરિઝન કરી છે પેટ્રોલની સાથે, ઓકે. પછી ગ્રીન હાઉસ ગેસીસ, ઓકે, CO, CO2, SO, SO2, NO, NO2 એ બધાની વેલ્યુ છે ને જ્યારે તમે આ યુઝ કરો ને સીએનજી તેમાંથી આ ટાઈપના ગ્રીન હાઉસને ડેમેજ કરતા હોય ને એવા પણ કોઈ ગેસીસ રિમૂવ નથી થતા, ઓકે. અને કાર્બન ડાયોક્સાઇડ છે 20% જેટલો જ હોય છે. શ્વાસમાં કોઈ તકલીફ ઊભી થાય તેવા પદાર્થો સીએનજી દહનથી એવા કંઈ ક્રિએટ નથી થતા. એટલે આમ ઓલ ઓવર જોઈએ તો સીએનજી છે એ ફાયદાકારક છે, ઓકે. હવે સીએનજીના બેનિફિટ્સ કયા છે, ફાયદા? તો એક તો એની ફેસિલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ સીએનજી એક મેઇન થઈ ગયું છે અત્યારે. પછી લાઈફ સાયકલ અને એની ડિમાન્ડ એને પ્રમાણે બીજા ફ્યુલ છે ને કમ્પેરમાં સીએનજી સારું છે. ઓક્ટેન નંબર છે એનો ઊંચો છે અને નોકિંગના કંઈ પ્રોબ્લેમ નથી રહેતા, કાટ નથી લાગતો, ઝેરી નથી. પછી પહેલાં જે કીધું છે કે એર કરતાં હલકો છે, લાઇટ વેઇટેડ છે, ઓઇલ ને પાણીમાં ક્યારેય મિક્સ
થવાના કોઈ ચાન્સીસ નથી રહેતા, કારણ કે છે જ ગેસિયસ ફોર્મમાં. એટલે હવા કરતાં હલકો હોવાથી હવામાં શું થઈ જાય, ઉપર ચડે, એટલે એ જ જે લીક થાય ત્યારે અન્ય ઈંધણોની જેમ જમીન પર નથી ફેલાતો. એટલા માટે જેની સેફ્ટી હતી કે એમાં એ જ હતું કે જ્યારે એક્સિડન્ટ થઈ જાય કે તણખલો થઈ જાય કે કાંઈ ઓટો ઇગ્નિશન થઈ જાય, તો શું આ ટાઈપના કોઈ બીજા કારમાં જેમ સળગી હોય ઠીક કે બ્લાસ્ટ થઈ ગયો એવો કોઈ ચાન્સીસ નથી રહેતો, કારણ કે આની અંદર સીએનજી છે ને આ હવા કરતાં તો હલકો છે, એટલે એકદમ ઉપરના ભાગમાં સ્પ્રેડ મંડે થવા. એટલા માટે ઓટો રિક્ષા છે, લાઇટ છે, હેવી વ્હીકલ છે, બધામાં યુઝ થાય છે. પેટ્રોલ કરતાં ચીપ છે, અવાજ ઓછો છે, એનું મેન્ટેનન્સની બહુ રિક્વાયરમેન્ટ નથી. બાયોફ્યુલ સિસ્ટમના એક ફ્યુલ તરીકે યુઝ કરી શકાય. આગ લાગવાની પોસિબિલિટી બહુ ઓછી છે. સો આના બેનિફિટ્સ છે એ બહુ વધારે છે. હવે લિટલ બિટ ડિસએડવાન્ટેજ પણ હોય તો એની શું છે કે એનર્જી ઘનતા ઓછી છે. બીજું આમાં મેઇન શું છે કે પ્રેશર પૂરેપૂરું ન હોય તો સીએનજી બરાબર ફિલ ન થાય. ફિલ ન થાય મતલબ કે 10 કિલોની જગ્યાએ 8 કિલો કે 7 કિલો જ ફિલ થાય, એ ડિપેન્ડ કરે છે ના પ્રેશરાઇઝ પર. બીજું આને ક્યાંય મારે ટ્રાન્સપોર્ટેશનમાં મોકલવો છે તો મારે એને ટ્રક છે, ટ્રકમાં સિલિન્ડર બધા લોડ કરીને મોકલવો પડશે બીજા પોઈન્ટ સુધી. રિફ્યુલિંગનો આધાર પંપ સ્ટોરેજ કે એના પર એમ કહે છે કે તમે સામેથી આવો એમ ફિલિંગ કરાવવા. દબાણમાં ઘટાડો થાય તો હા, એ જ પ્રેશર જો ઓછું હોય તો સીએનજી ભરાવતા વાર લાગે એ રીતના, બરાબર. તો આ હતું એ બધે બધું સીએનજીનું હતું. નેક્સ્ટ છે હવે એલપીજીનું છે. હવે સીએનજીના જો આ ગેરફાયદા ફાયદા બરાબર, પછી એની એમિશન કેટલું થાય છે એમાંથી, એ પછી આનું સ્ટોરેજ કઈ રીતના કરવાનું છે એ, પછી ફ્યુલની સેફ્ટી ઇશ્યુ, એક્સિડન્ટ થાય કે કંઈ થયું તોની વાત છે, સીએનજીનું પ્રોડક્શન કઈ રીતના છે, એમાં મેઇન કોમ્પોનન્ટ કયો છે, ઓકે. પછી આ એના કેરેક્ટરિસ્ટિક અધરવાઇઝ પ્રોપર્ટીઝ છે એ કેટલી છે સીએનજીની, ઓકે. અને આ જસ્ટ ઇન્ટ્રોડક્શન સીએનજીનું, ઓકે. તો આજે આપણે અહીંયા સીએનજી સુધીનું રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે એલપીજીથી સ્ટાર્ટ કરશું, ઓકે.